गुड मॉर्निंग स्टूडेंट, आज આપણે ભણવાનું છે સમાજ, જેમાં આપણે પહેલા છે બે પાઠ પૂરા કરી લીધા છે અને હવે આજે આપણે શરૂઆત કરશું નવા ત્રીજા પાઠથી. તો આપણા પાઠનું નામ શું છે કે પ્રાચીન નગરો અને ગ્રંથો. બરાબર, પ્રાચીન એટલે શું થશે કે જૂના સમયનું, ખૂબ પહેલાના સમયનું. બરાબર, તો પ્રાચીન સમયમાં છે એમાં નગરો કેવા હતા, કેવા પ્રકારના ગ્રંથો હતા, નગર રચના કેવી હતી. બરાબર, તો એ બધા વિશે જાણશું આપણે. તો ચાલો જોઈએ. આપણે અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ, શું તમે તેનો અર્થ જાણો છો? તમે સાંભળ્યું જ હશે ને કે અમારી સંસ્કૃતિ આવી, કે અમારી સભ્યતા આવી. સંસ્કૃતિ અને સભ્યતા બે શબ્દ તો તમે જાણતા જ હશો. બરાબર, તમે મતલબ સાંભળ્યું હશે નામ, પરંતુ એનો અર્થ શું થાય, એનો મતલબ શું થાય એ તમને ખ્યાલ છે? પછી તમને એ ખ્યાલ છે કે સંસ્કૃતિ અને સભ્યતા એ બે વચ્ચે શું તફાવત છે? સંસ્કૃતિ કોને કહેવાય અને સભ્યતા કોને કહેવાય? ખ્યાલ છે તમને? તો ચલો જોઈએ આગળ. સંસ્કૃતિ એ મનુષ્યની રહેણી કરણીની સાથે સંકળાયેલી બાબત છે. સંસ્કૃતિ કોને કહેવાય? તો કે આપણા માનવોની બધાની શું છે, રહેણી કરણી, આપણી રીત ભાત, જેમ આપણે અત્યારે રહીએ છીએ, બીજા સિટીમાં જઈએ, બીજા રાજ્યમાં જઈએ, બીજા દેશમાં જઈએ, તેની સંસ્કૃતિ અલગ હોય, એની રહેણી કરણી અલગ હોય, એની રીત ભાત અલગ હોય. બરાબર, એનો પહેરવેશ અલગ હોય. તો એ બધું શું છે, આપણી રહેણી કરણી એ આપણી સંસ્કૃતિ છે, જે આપણે વારસામાં સ્વીકારીએ છીએ. આપણા દાદાના દાદા જેવા હતા, આપણા પૂર્વજો જે હતા, એની જે સંસ્કૃતિ હતી એ આપણે નિભાવીએ છીએ. બરાબર, તો સંસ્કૃતિ કોને કહીશું? તો કે આપણી રહેણી કરણી છે, આપણી રીત ભાત છે, એને શું કહીશું? તો કે સંસ્કૃતિ. દરેક દેશની, દરેક નગરની છે સંસ્કૃતિ અલગ હોય છે? તો કે હા. તો ચલો જોઈએ આગળ. સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કૌલા કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. કે સંસ્કૃતિ તો આપણે પેઢીઓથી ચાલી આવે છે, પરંતુ સભ્યતા કોને કહેવાય? તમે ઘણી વાર સાંભળ્યું હશે ને કે એનામાં તો સભ્યતાનું નામ નથી, એ તો જરાય સભ્યતા રાખતો નથી કે રાખતી નથી, એવું સાંભળ્યું હશે. તો કે હા, તો સભ્યતાને શું કહી શકાય? તો કે એક પ્રકારનો આદર કહી શકાય. પછી બીજું, તો કે આપણે એને કેળવવું પડે, પહેલેથી ન હોય, આપણે જેવું આપણા જીવનમાં કેળવીએ એવી આપણી સભ્યતા બને. આપણું જીવન, કલા કૌશલ્ય, પછી બીજું શું કહેતું છે? તો કે આપણી બુદ્ધિશક્તિ, આપણી આવડત, કંઈ એક કલામાં આપણે પારંગત હોઈએ, આપણી આવડત હોય, કંઈ અનોખું આપણને આવડતું હોય. બરાબર, આપણામાં કંઈ વિશિષ્ટ સ્કિલ હોય, કૌશલ્ય હોય. બરાબર, તો એને શું કહી શકાય? તો કે સભ્યતા. એક પ્રકારનો આદત, આવડત છે, અને બીજું તો કે આપણું જીવન, કલા કૌશલ્ય, બુદ્ધિ, આવડત, આપણું કૌશલ્ય. બરાબર, એને શું કહીશું? તો કે સભ્યતા. હવે તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ સંસ્કૃતિ અને સભ્યતા બંને વચ્ચે શું તફાવત છે, કોને સંસ્કૃતિ કહેવાય અને કોને સભ્યતા કહેવાય. પછી છે, વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવ સમાજની આવી મહાન સભ્યતાના દર્શન થાય છે. કે અમુક એવા દેશો છે જેમાં ખૂબ મહાન સભ્યતા આવેલી છે, કે જેની સભ્યતા ખૂબ જ સારી છે. તેમાં ક્યાં ક્યાં દેશનો સમાવેશ થાય છે? તો કે ઇજિપ્ત છે, મેસોપોટેમિયા છે, ભારત, ચીન તથા રોમમાં. આપણે અહીં કઈ સભ્યતાની વાત કરવાની છે? તો કે આપણા ભારત દેશની સભ્યતાની. તો જોઈએ આગળ. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવ જીવનને પ્રેરણા પૂરી પાડે છે. કે આ સભ્યતા કઈ અત્યારની તો નથી, જે આપણને અહીં શીખવવામાં બતાવવામાં આવેલી છે, તે સદીઓ જૂની છે, પ્રાચીન સમયની, જે અત્યારે આપણને શું આપે છે? તો કે પ્રેરણા પૂરી પાડે છે. એ લોકોની સભ્યતાથી આપણે કંઈક શીખી શકીએ છીએ, આપણામાં પણ જ્ઞાનનો સંચાર થઈ શકે છે. બરાબર, આ સભ્યતાઓ પૈકી આપણે હડપ્પીય સભ્યતાનો અભ્યાસ કરીશું. કે આવી ઘણી બધી સભ્યતા છે જે પ્રાચીન સમયમાં જોવા મળેલ છે અલગ અલગ શહેરમાં, અલગ અલગ સ્થળોએ. બરાબર, તો અહીં આપણે જે હડપ્પીય સભ્યતા છે એનું આપણે વિચારવાનું છે. તો ચલો જોઈએ, એનો અભ્યાસ કરીએ. જો તમને નકશો આપવામાં આવેલ છે કે હડપ્પીય સભ્યતાના સ્થળો, કે હડપ્પીય સભ્યતા કઈ કઈ જગ્યાએ આવેલી હતી, કઈ કઈ સ્થળોએ હડપ્પીય સભ્યતા હતી, એનો તમને નકશો આપવામાં આવેલ છે. તો જોવા જઈએ કઈ કઈ જગ્યાએ છે, કેટલા બધા અલગ અલગ સ્થળો આપેલા છે. બરાબર, આ બધા જ સ્થળોએ શું હતું? તો કે હડપ્પીય સભ્યતા છે એ જોવા મળેલી હતી. હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. હવે હડપ્પીય સભ્યતાને બીજા ક્યાં નામથી ઓળખી શકાય? આ તમને વન માર્ક એમસીક્યુ માં પૂછી શકે, ક્યાં ક્યાં નામથી ઓળખી શકાય? તો કે સિંધુ ખીણ.
ઈસવીસન 1921માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા. ક્યાં મળી આવ્યા? તો કે ક્યારે મળી આવ્યા? તો કે ઈસવીસન 1921માં. અને હડપ્પામાંથી આવા સભ્યતા છે એના અવશેષો એટલે કે કંઈક બાકી હોય તો એ આપણને સાધનો એવા મળી આવ્યા છે કે જેના કારણે આપણને ખ્યાલ આવે કે ભાઈ હડપ્પીય સભ્યતા છે એમાં કેવા પ્રકારની સભ્યતા હતી અને કેવા પ્રકારની નગર રચનાઓ હતી. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના અનેક સ્થળોએ હડપ્પા, મોહેંજોદડો, લોથલ, ધોળાવીરા, કાલીમંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. હવે તમે લોથલ છે અને હડપ્પા છે એનું તો તમે નામ સાંભળ્યું જ હશે, બરાબર. પછી આ ધોળાવીરા છે, ધોળાવીરાની સભ્યતા સાંભળ્યું છે ને નામ, ભલે ખ્યાલ નહીં હોય એના વિશે, પરંતુ સાંભળ્યું તો હશે જ નામ, બરાબર. તો એવા આપણા ભારત છે એના ઉત્તર પશ્ચિમ જગ્યાએ છે આવા બધા સ્થળો મળી આવ્યા છે, જ્યાં શું મળે છે? તો કે હડપ્પીય સભ્યતાઓ જોવા મળે છે. નકશામાં હડપ્પીય સભ્યતાના સ્થળો દર્શાવ્યા છે તે જુઓ કે જો નકશામાં આપણને આપવામાં આવેલું છે કે ઘણી બધી જગ્યાએ છે હડપ્પીય સભ્યતા છે જોવા મળી છે અને ત્યાંથી અવશેષો મળી આવ્યા છે. તેમાંના કેટલાક મુખ્ય નગરોની નગર રચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ કે આપણે જે હડપ્પીય સભ્યતા છે જેમાં અમુક સ્થળોએ મળી આવેલ છે એમાં જે ખાસ સ્થળો છે, નકશામાં તો ઘણા બધા આપવામાં આવેલ છે પરંતુ એમાં જે અમુક ખાસ સ્થળો છે એના વિશે આપણે વિગતે જોવાનું છે કે કઈ કઈ જગ્યાએ છે હડપ્પીય સભ્યતા જોવા મળેલી છે, બરાબર. તો જોઈએ આપણે સૌ પ્રથમ છે નગર રચના. પહેલા આપણે કહીએ ને આપણે શહેર આપણું સ્થળ, તો પહેલાના સમયમાં શું કહેતા એને? નગર કહેતા, બરાબર. તો એ નગરની આખી રચના કેવી હતી, બરાબર, કેવું બાંધકામ હતું, કેવા પ્રકારના મકાનો હતા, રાજાઓનો મહેલ કેવો હતો, બરાબર, પાણીની વ્યવસ્થા કેવી હતી, નહાવા ધોવાની વ્યવસ્થા કેવી હતી, તો આ બધાને શું કહેવાય? તો કે નગર રચના. હવે એની એ લોકો પહેલાના સમયમાં છે કેવી નગર રચના કરતા હતા, કેવા પ્રકારના મકાનોમાં રહેતા હતા, તો જોઈએ. આયોજનબદ્ધ નગર રચના એ હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. આયોજનબદ્ધ એટલે કે સારું આયોજન કરી અને નગર રચના કરેલી હતી, એમ નહીં કે જ્યાં મેળ આવે ત્યાં કરી દઈએ. સુવ્યવસ્થિત સરખું આયોજન કરી અને આખી નગર રચના તૈયાર કરવામાં આવેલી હતી. નગરોની રચના એક સમાન થયેલી હતી, એટલે કે આખું નગર છે એમાં બધાની રચના કેવી હતી? તો કે બધા જ એક સરખી રચના હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી. કે કેવી વિશિષ્ટ રચના હતી કે જે આખું જે નગર છે એનું પશ્ચિમ બાજુ છે, તો પશ્ચિમ બાજુ છે એ નગર કિલ્લો આવેલો હતો, કિલ્લો બાંધવામાં આવેલો, અને જે પૂર્વ ભાગ છે એમાં જે સામાન્ય પ્રજા હોય એ રહેતા હતા પૂર્વ બાજુ, અને પશ્ચિમ ભાગમાં તો કે કિલ્લાઓ બાંધવામાં આવેલ હતા. બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. બંનેને જુદો પડતો એક રાજમાર્ગ આપણે કહીએ ને, જેમ અત્યારે આપણે હાઈવે કહી શકીએ, બરાબર, મોટો રોડ, એમાં એક સાઈડ છે એ કિલ્લો હતો અને રોડની પહેલી બાજુ સામાન્ય પ્રજા રહેતી હતી. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કોટ મતલબ કે આખી દિવાલ, એની ફરતે, કે જે પશ્ચિમ ભાગમાં મોટો કિલ્લો આવેલો હતો એ કિલ્લાની ફરતે શું હતું? કોટ મતલબ કે આખી દિવાલ. કિલ્લામાં સંભવતઃ શાસકો રહેતા હોવા જોઈએ. સંભવતઃ મતલબ કે આપણે ખાલી અનુમાન કરી શકીએ છીએ, હકીકતમાં હોય કે નહીં એનો ખ્યાલ નથી, પરંતુ કિલ્લામાં છે એ શાસકો મતલબ કે જે રાજા, નગરનો જે રાજા હતો એ પશ્ચિમ ભાગમાં કિલ્લામાં રહેતો હોવો જોઈએ એવું અનુમાન કરવામાં આવેલ છે, એવો અંદાજ કાઢવામાં આવેલ છે. તેમની નગર રચનામાં મોટા ભાગે ઈટો વપરાતી. હવે એના જે નગર રચના હતી મકાનો અને કિલ્લાઓ એમાં મોટા ભાગે છે એ બાંધકામમાં શું વાપરતા હતા? તો કે ઈટો વાપરતા હતા. હડપ્પીય સભ્યતાના નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ કે હડપ્પીય સભ્યતા છે એમાં નગરોમાં કેટલીક વિશેષતા છે, તો એ જોઈએ. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા હતી. એની મુખ્ય વિશેષતા શું હતી? તો કે આયોજનબદ્ધ મકાન વ્યવસ્થા, કે જે મકાનનું જે બાંધકામ કરવામાં આવેલ હતું એકદમ આયોજનપૂર્વક કરવામાં આવેલ હતું, કે અહીંયા આ જગ્યાએ આ વસ્તુ છે, અહીંયા આ જગ્યાએ છે એ આ વસ્તુ છે, બરાબર. તો સરખું આયોજન કરેલું હતું. પૂર અને ભેજથી બચવા મકાનો ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા હતા. ક્યારેક પૂર આવે તો પાણી છે એ ઘરમાં ન ઘરી જાય અને ભેજ પણ ન લાગે એના માટે ઊંચા ઓટલા પર મકાનો બાંધવામાં આવતા હતા.
અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. હવે જેની મકાનો બાંધતા હતા એની મુખ્ય વિશેષતા શું હતી કે આપણે ઘરનો જે દરવાજો છે એ મુખ્ય રસ્તા જે રોડ હોય ત્યાં નહોતો પડતો, પરંતુ અંદરની સાઈડ દરવાજા પડતા હતા બધા મકાનના. તો એની વિશેષતા શું હતી કે એના દરવાજા છે, એના દ્વાર છે એ કઈ જગ્યાએ પડતા હતા, તો કે અંદરની તરફ, જે મુખ્ય રસ્તો હતો ત્યાં પડતા હતા નહીં. અહીં એક અને બે માળના મકાનો જોવા મળતા હતા. અહીં કેટલા જોવા મળતા હતા, તો કે એક માળના પણ હતા અને બે માળના મકાન જોવા મળતા હતા ત્યારે પ્રાચીન સમયમાં. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતા, કે રસ્તાઓ પણ કેવા હતા, સુવિધાજનક. તો એમાં કઈ કઈ સુવિધા હોવી જોઈએ તો જોઈએ. શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ હતો, કે જે આખું શહેર હતું એના મુખ્ય બે રાજમાર્ગ હતા. એક છે એ ઉત્તરથી દક્ષિણ તરફ હતો અને એક હતો પૂર્વથી પશ્ચિમ તરફ, એમ બે રાજમાર્ગ હતા. અહીં મુખ્ય માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી, કે જે મુખ્ય માર્ગો હોય એમાં વચ્ચે વચ્ચે શું પડતી હતી, તો કે શેરીઓ પડતી હતી, અને શેરીઓની બંને બાજુ શું હોય, તો કે મકાનો. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા, અને જે આખો મેઈન રાજમાર્ગ હોય વચ્ચે શેરીઓ પડતી હોય, પરંતુ જે રસ્તા છે એનું આયોજન કેવું હતું, તો કે વચ્ચે કાટખૂણે કાપતા હોય, મતલબ કે આ બાજુથી જઈએ તો બી ચાલે, ઓલી બાજુથી તો બી ચાલે, વચ્ચે શું પડે, તો કે ચોક પડે, ગમે તે બાજુથી આપણે જઈએ તો નીકળી શકાય, એવું કાટખૂણે કાપતા હતા, એવું આયોજન કરવામાં આવેલું હતું. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગમાં વહેંચાઈ જાય. હવે શેરીઓ અને આખી નગર રચના રાજમાર્ગ છે એનું આયોજન જ એ રીતે કરવામાં આવેલું હતું કે આખું નગર કઈ રીતે લાગે, તો કે ચોરસ હોય અથવા તો લંબચોરસ હોય. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશના વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે, કે જે રાજમાર્ગ હોય એમાં રાતે જે છે રાત્રિ પ્રકાશ માટે, અત્યારે કેમ આપણે ટ્યુબલાઇટ્સ છે, તો ત્યારે પણ કંઈક પ્રકાશ માટે ઉપયોગ કરતા હતા એવા પુરાવાઓ આપણે મળી આવ્યા છે. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી, કે ત્યારે હડપ્પીય સભ્યતામાં જે લોકો રહેતા હતા એ પાણીના નિકાલની વ્યવસ્થા, હવે આપણે પાણીનો ઉપયોગ કરીએ બરાબર, તો જે ગંદુ પાણી નીકળે છે એનો જે નિકાલ ક્યાં કરવો એની પણ એકદમ સરસ આયોજન કરેલું હતું. શું હતું, તો કે દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું. હવે જે ગંદુ પાણી હોય એનો નિકાલ કરવાનું આયોજન કેવું હતું, તો કે દરેક ઘરમાંથી છે એ પહેલા નાની ગટરમાં જાય પાણી, અને નાની ગટરમાંથી મોટી ગટરમાં, અને મોટી ગટરમાંથી જે આખું નગર છે એની બહાર વહ્યું જાય પાણી. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેજોદડોમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે. પછી બીજી વાત કરવામાં આવી છે મોહેજોદડોની, ત્યાં પણ સારી સભ્યતા જોવા મળેલી છે. તો મોહેજોદડો છે એમાં શું મળી આવ્યું છે, તો કે જાહેર સ્નાનાગાર. સ્નાનાગાર મતલબ સ્નાન, મતલબ કે નહાવું, અને જાહેર મતલબ કે આખા શહેર વચ્ચે, બરાબર, તો આખા નગરની વચ્ચે એક જાહેર સ્નાનાગાર જ્યાં બધા લોકો નહાઈ શકે. અત્યારે તમારી ભાષામાં કહીએ તો જેમ કે સ્વિમિંગ પુલ, બરાબર, તો ત્યારે શું કહેવાતું, તો કે જાહેર સ્નાનાગાર. આ સ્નાનાગરની વચ્ચે સ્નાન કુંડ છે, વચ્ચે શું આવેલ છે, સ્નાન કુંડ, જેમાં આખો કુંડ કેવો ભરેલો હોય, તો કે પાણીથી ભરેલો હોય છે. સ્નાન કુંડમાં ઉતરવા માટે બે બાજુએ પગથિયાની વ્યવસ્થા છે. હવે સ્નાન કુંડ તો ઊંડો કરવામાં આવેલો હોય છે, કારણ કે એમાં પાણી ભરવામાં આવેલું હોય છે, અને એમાં ઉતરવા માટે બંને બાજુ શું કરેલ છે, તો કે પગથિયા આપવામાં આવેલ છે. જુઓ, તમને ફોટોમાં જોઈ જ શકો છો. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા માટેની ઓરડીઓ છે. સ્નાનકુંડની ફરતે શું છે, હવે સ્નાનાકુંડમાં નહાવા માટે ગયા હોય તો એની ફરતે કપડાં બદલવા માટે ઓરડીઓની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે. હવે રોજ તો કોઈ સ્નાનાગરમાં નહાવા માટે ન જાય, પરંતુ કોઈ ઉત્સવ હોય અથવા તો કોઈ એવું કાર્ય હોય નગરમાં, બરાબર, કોઈ ધાર્મિક પ્રસંગ હોય, તો ત્યારે છે એ બધા આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ કરતા હશે એવું માનવામાં, એવો અંદાજ કરવામાં આવેલો છે. આ ઉપરાંત મોહેજોદડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હવે જે મોહેજોદડો છે એમાં સ્તંભવાળા મકાન મળી આવેલ છે, અને એને કેની ઓળખ આપવામાં આવેલી છે, તો કે સભાગૃહ, કે જ્યાં સ્તંભવાળા મકાન છે ત્યાં સભા ભરાતી હશે, એટલા માટે એને શું કહેવામાં આવે છે, તો કે સભાગૃહ તરીકે ઓળખવામાં આવે છે. જેમ જ્યાં શું થાય છે, તો કે સભા ભરાય છે. અત્યારે આપણે કેમ કહીએ કે મીટિંગ છે, તો ત્યારે શું કહેવાતું, તો કે સભા.
हड़प्पा पंजाब ना मोंटगोमरी जिल्ला हाल पाकिस्तान मा आवेल पुरातत्वीय स्थल छे। हड़प्पा क्या आवेल छे तो के पंजाब ना मोंटगोमरी जिल्ला, पंजाब नो जे एक जिल्लो छे मोंटगोमरी, परंतु अत्यारे ए क्या छे तो के पाकिस्तान मा एनी सरहद आवी गई छे बराबर। परंतु पहला तो एक हतुं त्यारे क्या आवेल हतुं तो के पंजाब ना मोंटगोमरी जिल्ला मा। हड़प्पा सिंधु खीण सभ्यता नु मुख्य नगर हशे के जे सिंधु खीण सभ्यता छे एनुं सौथी महत्वनुं मोटुं नगर क्युं छे तो के हड़प्पा। અહીંની મુખ્ય વિશેષતા તેના અન્ન ભંડારો છે। અહીંની મુખ્ય વિશેષતા શું છે હડપ્પા નગરનું તો કે એના અન્ન ભંડારો, અન્ન એટલે કે અનાજ અને ભંડાર એટલે કે અનાજ રાખવાની જગ્યા, તો મોટા મોટા છે એવા બાંધકામો કરવામાં આવેલ છે, એવા મોટા વખાર જેમ કે ગોડાઉન કહી શકીએ એવું બનાવવામાં આવેલ છે જેમાં આપણે અનાજનો સંગ્રહ કરી શકીએ, અનાજને સાચવી શકીએ। અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્ન ભંડારો મળી આવેલા છે કે જે રાવી નામની નદી છે એની જગ્યાએ 12 મોટા અન્ન ભંડારો બનાવવામાં આવેલા છે। ત્યાર પછી લોથલનું છે પરંતુ એ જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં। અહીં સુધી ટિક માર્ક કરી દેજો બરાબર, અને આ જેટલું વાંચ્યું છે સોરી જેટલું ચલાવ્યું છે એ બધે એકવાર વાંચી લેજો, યાદ કરી લેજો બરાબર। ચલો બાકીનું જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં।